અહંકાર અળખામણો બનાવે છે, અહંકાર ઉપકારીને પણ ભૂલાવે છે, અહંકારી દુઃખી થવા તૈયાર પણ ઝૂકી જવા તૈયાર નથી થતો. અને આ છે ને દરેક વયમાં અહંકાર હોય છે. નાના બચ્ચો હશે, બચ્ચો જોજો, એને ઈગો હોય છે, આમ પગ પછાડશે, એ બોલી નહીં શકતો હોય, પણ એને જો ગુસ્સો, એનો જો ઈગો હર્ટ થયો હશે, પગ પછાડીને એ પણ એનો વ્યક્ત કરે, એ જરાક સ્કૂલ અને કોલેજમાં જાય ત્યાં ઈગો હોય છે. એના મા બાપ એને કંઈ કહી ન શકે. બોલો, કોલેજમાં જતી દીકરીને કંઈ કહી શકો એમ છો? મને એક બેન મળ્યા હતા કે મારે સાહેબ કંઈ કહેવા જઈએ ને, એક દિવસ ભાગી ગઈ. આહા હા, બારમામાં ભણતી છોકરી બે દિવસ માટે ઘરમાંથી ભાગી જાય, એ મા બાપની ચિંતા કેવી હશે? એ દિવસથી મા બાપે દીકરીને કહેવાનું બંધ કરી દીધું. આવા ઈગો, અમને કોઈએ કહેવાનું નહીં, ઈગો છે. એ બચ્ચાને હોય, એ સ્કૂલ લાઈફમાં હોય, કોલેજ લાઈફમાં હોય, મેરેજ લાઈફમાં હોય, મેરેજની લાઈફના ઈગોએ ડાયવોર્સ કરાવે છે. મા બાપને હોય, મા બાપ એને છૂટા પડાવે છે. અને એથી આગળ 70 ને 75 ને પણ ઈગો તો નડતો જ હોય છે. મારે તમને બધાને કહેવું છે, જો ઈગો આટલો ખતરનાક હોય તો એક કામ કરતા જાઓ, તમારા અહંકારને ગૌણ કરો અને સામેનાના અહંકારને જાળવી લો, એને તોડો નહીં. સામેનાના ઈગોને સાચવી લેવાનો, અમારા શાસ્ત્રમાં ડગલે ને પગલે વાત આવે છે. કોઈ રાજા આચાર્યને મળવા આવતા હોય ને, તો આચાર્યથી ઊભા થઈને સામે જવાય? રાજા કરતા આચાર્ય તો ઊંચા છે ને, ના જવાય. પણ હવે આચાર્ય જો ઊભા ન થાય અને રાજા જૈન નથી, નોન જૈન, એને ઈગો હોય, ક્ષત્રિયનો બચ્ચો હોય, લ્યો હું અહીંયા સુધી આવ્યો અને સામે ન આવ્યા. એટલે શાસ્ત્રમાં એવું દ્રષ્ટાંત આપ્યું કે શ્રાવકો દ્વારા મેસેજ મેળવી લેવાનો કે રાજા નીકળી ગયા છે અને 2-5 મિનિટની અંદર આવી રહ્યા છે. મોબાઈલ નતા છતાં પણ મેસેજ તો મળી જાય, મળી જાય. એટલે શું કરવાનું? આચાર્ય ભગવાન એની એ આવે એ પહેલાં ઊભા થઈ જવાનું, અને ઓલું વોકિંગ કરતા હોય ને વોક, બસ ઉપાશ્રયમાં વોક લેવાના, અને ઓલો બરાબર દાદરો ચડીને આમ દરવાજે આવે અને મારા સાહેબ આમ થઈને રિટર્ન થતા હોય, યુટર્ન, અને આમ જતા હોય, ઓલાને એમ લાગે મને લેવા આવ્યા છે, શ્રાવકોને એમ લાગે મારા સાહેબ આંટા મારી રહ્યા છે, એનું પણ માન જળવાય, આમનું એ માન જળવાય. આવો અનેકાંતવાદ ભગવાનના શાસનમાં બતાવ્યો છે. એક આચાર્ય પણ રાજાના ઈગોને હર્ટ ન થાય એની કાળજી રાખે. તમે તમારા મા બાપના ઈગો હર્ટ કરી નાખો, તમે તમારા સાસુ અને સસરાના અહંકારને ચોટ લગાડો નહીં. અહંકારથી ખતરનાક આ દુનિયામાં બીજું કોઈ નથી. અને છેલ્લે કહું, વળાંક આગળ જે વાંકો નથી વળતો એ ઉકલી ગયા વગર રહેતો જ નથી. ગાડી લઈને નીકળ્યા અને તમે એમ કહો કે હું ટર્ન ના લઉં, હું ક્યારે જિંદગીમાં વાંકો ના વળું, તો શું થાય? એક્સિડન્ટ જ થાય કે બીજું કાંઈ? રોડ વળે એમ ગાડી વાળવી જ પડે. જ્યારે જ્યારે જિંદગીમાં વળાંક આવે, વળી જતા શીખો. તમારા જેવો સુખી બીજો કોઈ નહીં હોય. ઓલ એજમાં કામ લાગે એવો આ રેડિયમ મેસેજ, જિંદગીમાં અહંકાર ક્યારે કરશો નહીં. આ 2017ની સાલનો 17મો મેસેજ એવો અત્તર બની અને તમારા જીવનમાં સુગંધ લહેરાવે કે જેનાથી ખાલી વર્ષ નહીં, તમારી આખી જિંદગી સમૃદ્ધ બને, એ જ મંગલ કામના.